हेलो फ्रेंड टुडे वी आर गोइंग टू स्टार्ट इंग्लिश एज अ सेकंड लैंग्वेज स्टैंडर्ड ट्वेल्थ यूनिट नंबर वन रीड नंबर वन नेम ऑफ द सेप्टर इज कैन यू इंस्टॉल लव कि भाई सैप्टर नाम से कि तुम्हें प्रेम ने स्थापित कर सको मींस स्थापित करव बराबर સો ઇન ધીસ સેપ્ટર ધેર ઇઝ અ કન્વર્સેસન બિટવીન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ કસ્ટમર એટલે કે આ સેપ્ટરમાં ગ્રાહક સેવા પ્રતિનિધિ અને ગ્રાહક વચ્ચેનો સંવાદ છે અને આ સંવાદ દ્વારા પ્રેમને કઈ રીતે સ્થાપિત કરવો કઈ રીતે આપણે જીવનમાં ઉપયોગ કરવો અથવા લાવવો એના વિશેની વાત છે તો સર્વપ્રથમ તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે શું કે ગ્રાહક સેવા પ્રતિનિધિ જો રેપ મીન્સ એનો ફૂલ ફોર્મ થાય છે રિપ્રેઝેન્ટેટિવ જે ગ્લોસરીમાં ઓલરેડી આપેલું છે કે પ્રતિનિધિ કે ભાઈ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ ફોર એક્ઝામ્પલ આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ એમાં કોઈ પણ કંપનીનું સીમ હોય છે જેમ કે જીવો એરટેલ આઈડિયા તો આ સીમમાં ઘણી વખત એવું બને કે નેટવર્ક બરાબર આવતું ના હોય આપણા મોબાઈલમાં ઘણી વખત ઇન્ટરનેટ ના આવતું હોય ઘણી વખત કોઈ પૈસા છે એ આપણને ખ્યાલ વગર કપાઈ જાય તો એ સમયે જે ટોલ ફ્રી નંબર હોય છે કંપનીનો એ ટોલ ફ્રી નંબર ઉપર આપણે કોલ લગાવીએ છીએ ને જે વ્યક્તિ સાથે આપણે વાત કરીએ છીએ અને આપણી સમસ્યા છે રજૂ કરીએ અને એનું સમાધાન મેળવીએ છીએ ટૂંકમાં આપણી સમસ્યાનું જે કંપની તરફથી આપણને જે સમાધાન આપે છે એ વ્યક્તિને આપણે ग्राहक सेवा प्रतिनिधि केशु ना कस्टमर એટલે કે ગ્રાહક સો લેટસ સ્ટાર્ટ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેડ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ ઇન્સ્ટોલ મીન્સ સ્થાપિત કરું કે ભાઈ તમે પ્રેમ ને સ્થાપિત કરી શકો છો કસ્ટમર કસ્ટમર રિપ્લાયડ ના ગ્રાહક સે જવાબ આપે છે

કે અત્યારે હું તેને સ્થાપિત કરવા માટે રેડી છું તૈયાર છું વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ એટલે ગ્રાહક શું પૂછે સૌથી પ્રથમ હું શું કરું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઈડ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહેશે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ મીન્સ હૃદય કે ભાઈ ફર્સ્ટ સ્ટેપ પહેલું પગલું કયું છે પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટેનું તો કે ઓપન યોર યોર તમારા હૃદયને ખોલો બરાબર બરાબર હેવ યુ લોકેટ મેમ મેમ મીન્સ મેડમ એટલે કસ્ટમર છે એક મેડમ છે સ્ત્રી છે ફિમેલ છે એટલે અહીંયા કસ્ટમર ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે કે ભાઈ પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટેનું પ્રથમ પગથિયું એ છે કે તમારા હૃદયને ખોલો હેવ યુ લોકેટ યોર હાર્ટ મેમ મેડમ તમે તમારું હૃદયને શોધીયું જોયું તો એ લોકેટ એટલે આમ તો સ્ટાન્ડર્ડ થાય પણ અયા શું થાય છે એનો मीनिंग ફાઇન્ડ આઉટ શોધવું એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહી શકે કે હેવ યુ લોકેટ યોર હાર્ટ મેમ કે મેડમ તમે તમારું હૃદયને શોધીયું કસ્ટમર સેડ એટલે ગ્રાહક શું કહી શકે યસ આઈ હેવ કે હા મારી પાસે છે અથવા તો મેં તે શોધીયું બટ

કે આ બધા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે પ્રેમ ઇન્સ્ટોલ કરવું એ બરાબર રહેશે ઓકે રહેશે જો ક્વેશ્ચન પૂછે છે એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સહિત અથવા તો આન્સર્ડ બરાબર કે ગ્રાહક સેવા પ્રતિનિધિ આન્સર આપે છે રિપ્લાયડ આપે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રનિંગ મેમ કે મેડમ કયા પ્રોગ્રામ છે ચાલી રહ્યા છે બરાબર કે બચારી પ્રેમને ઇન્સ્ટોલ કરવા જાય ત્યારે એના હૃદયમાંથી ઘણા બધા પ્રોગ્રામ ચાલુ હોય છે तो ये क्या क्या प्रोग्राम चालू से यू ग्राहक सेवा प्रतिनिधि से ये पहला कस्टमर ने पूछे से कस्टमर <coughs> सेड ले कस्टमर कैसे लेट मी सी के मैंने जो आज यू टुक मैं हूँ जो सुख क्या क्या प्रोग्राम चाले से आई हैव पास्ट हर्ट डॉट एक्स लो स्टीम डॉट एक्स ग्रज डॉट एक्स एंड रिजेंटमेंट डॉट कॉम रनिंग राइट नाउ જો અહીંયા ડોટ પછી એક્સ આવ્યું છે એક્સ આવ્યું છે કોમ આવ્યું છે એમ કોઈ યુટ્યુબમાં કોમ્પ્યુટરની ભાષામાં એક પ્રકારનું એ શોર્ટ ફોર્મ છે બરાબર કે ભાઈ કોઈ કોમર્શિયલ ભાષા હોય વેપારની લગતું હોય તો એ કોમ આવે એજ્યુકેશન લગતી હોય લગતું હોય ત્યારે ઈડીયુ આવે એટલે એને બહુ આપણે ધ્યાનમાં લેતા નથી પણ એક ફાઇલનું નામ છે એવું સાની લઈએ કે આ પ્રોગ્રામના નામ છે એટલે કસ્ટમર કહે છે આઈ હેવ પાસ્ટ હટ ડોટ એક્સ જો પાસ્ટ હટ ઓલરેડી સ્પેલિંગમાં આપણે જોઈ ગયા કે ભૂતકાળમાં કોઈ દુઃખ થયું હોય આપણને કોઈ કે કઈક કોઈક ની તમારે આપણને કંઈક હર્ટ થયું હોય તો પાસ્ટ હર્ટ ટૂંકમાં બે વર્ડ છે પાસ્ટ અને હર્ટ બરાબર પાસ્ટ હર્ટ ડોટ એક્સ એટલે ભૂતકાળમાં કોઈ ઈજા પહોંચાડી હોય દુઃખ પહોંચાડ્યું હોય તો એવું ચાલી રહ્યું છે પછી તો કે લો ઇસ્ટીમ ડોટ એક્સ લો મીન્સ ઓછું ઇસ્ટીમ મીન્સ માન સન્માન કે ઓછું માન સન્માન હોય એવું પણ છે મનમાં ટૂંકમાં એનો પણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે ગ્રજ ડોટ એક્સ ગ્રજ મીન્સ દ્વેષ રોષ વેરભાવ એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ રિઝેન્ટમેન્ટ એટલે પણ અનગમો ડિસલાઈક ડોટ કોમ રનિંગ રાઇટ નાવ એટલે કે આ બધા પ્રોગ્રામ છે અત્યારમાં ચાલી રહ્યા છે બરાબર એટલે પ્રોગ્રામ્સ બાદની વાત કરીએ તો ગ્રાહક પોતાના હૃદયમાં જુએ છે અને જુએ છે કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે તો કે હર્ટ ડોટ એક્સ ભૂતકાળમાં કઈક દુઃખ થયું હોય દ્વેષ ભાવ હોય વેરભાવ હોય સોરી રિઝન્ટમેન્ટ ડોટ કોમ એટલે કે ડિસલાઇક અણગમો કોઈના પ્રત્યે છે આ બધા પ્રોગ્રામથી ચાલી રહ્યા છે એના હૃદયમાં અને એ સમયે કે છે મારે લવને ઇન્સ્ટોલ હું કરી શકીશ कस्टमर सर्विस रिप्रेजेंटेटिव सही ग्राहक सेवा प्रतिनिधि कहे से नो no प्रॉब्लम कोई बाधो नहीं कोई समस्या नहीं लव विल ऑटोमेटिकली इरेज पास्ट हर डॉट एक्स फ्रॉम योर करंट ऑपरेटिंग सिस्टम। के भाई आ प्रोग्राम चाला से नो, कोई बाधो नहीं कोई समस्या नहीं लव विल ऑटोमेटिकली इरेज इरेज मीन्स भूसवु दूर करवूँ કે પ્રેમ છે એ આપોઆપ જ દૂર કરશે કોને તો કે પાસ્ટ હર્ટ ડોટ એક્સ કે ભાઈ પાસ્ટ ભૂતકાળમાં કોઈ આપને દુઃખ પહોંચાડ્યું છે હર્ટ કર્યું છે એને પ્રેમ સિંહ ઓટોમેટિક ભૂસી નાખશે ટૂંકમાં આપને ભૂલાઈ જાય છે ફ્રોમ યોર કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ જે હાલની આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી ઇટ મે રિમેન ઇન ધ પરમાનન્ટ મેમરી રિમેન મીન્સ રહેવું પરમાનન્ટ મીન્સ કાયમી મેમરી એટલે યાદ कि इट मे रिमेन एक डैश रहे कहीं जगह इन द परमानेंट मेमोरी तुम्हारी जो स्थाई याद शक्ति से स्मृति से इसमें कदाश ए रहे बट इट विल नो लॉन्गर डिस्टर्ब अधर प्रोग्राम बट ते नो लॉन्गर लॉन्गर मींस लंबा समय સુધી डिस्टर्ब खलेल पहुंचाड़ू अधर प्रोग्राम्स पान ते લાંબા સમય સુધી બીજા પ્રોગ્રામને ખલેલ પહોંચાડશે નહીં કે ભાઈ તમારી જે હાલની કરંટ સિસ્ટમ છે એમાંથી પાસ્ટ હટ ડોટ એક્સ એ પૂછાઈ જાય છે પણ કદાચ કાયમી જે તમારી સ્મૃતિ છે એમાં એ રહે પણ એ લાંબા સમય સુધી તમારા બીજા પ્રોગ્રામને ખલેલ પહોંચાડશે નહીં લવ વિલ ઇવેન્ચલી ઓવરરાઇટ

કે ભાઈ જે ઓછી સહના છે એને કંટ્રોલમાં લાવશે કઈ રીતે વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ એક્સ કે એનું પોતાનું જે યુનિટ છે જેને આપણે હાઈ સ્ટીમ ડોટ એક્સ કહીએ છીએ એના વડે પ્રેમ લો ઇસ્ટીમ ડોટ એક્સને કંટ્રોલમાં લેશે બરાબર ઓવરરાઇટ રાઇટ મિસે નિયંત્રણ કરવું કંટ્રોલ કરવું એટલે અંતે પ્રેમ પોતાનું જે મોડ્યુલ એટલે કે યુનિટ છે હાઈ ઇસ્ટીમ ડોટ એક્સ તેના વડે લો એક્સ પર નિયંત્રણ કરશે ટૂંકમાં જે અન્ય પ્રત્યે ઓછી સાહના હતી બીજા પ્રત્યે આપણા મનમાં જે માન સન્માન ઓછું હતું એ હવે વધી જશે ઇનડાયરેક્ટલી કહેવાનો મિનિંગ એવો છે હવે જો કે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ડોટ એક્સ જોકે તેમ છતાં યુ હેવ ટુ ટર્ન જો હેવ ટુ ફરીયાત પણ દર્શાવે છે આવું તમારે કરવું જ પડશે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રઝ ડોટ એક્સ તમારે સંપૂર્ણપણે ગ્રઝ ડોટ એક્સે એને બંધ કરવું પડશે બરાબર અન્ય પ્રત્યે કોઈ અન્ય વ્યક્તિ પ્રત્યે આપણે કોઈ અનગમો હોય દ્વેષ હોય વેરભાવ હોય એને આપણે બંધ કરવું પડે ટૂંકમાં ભૂલી જવું કરે ભૂલી જવું પડે જ્યારે આપણે પ્રાઇમને ઇન્સ્ટોલ કરતા હોઈએ ત્યારે એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ એટલે કે દ્વેષભાવ વેરભાવ ઈર્ષા અને જે અણગમોસનને પ્રત્યેનો એ બંનેને છે આપણે સંપૂર્ણપણે બંધ કરવું પડશે જ્યારે આપણે પ્રાઇમને ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ પ્રિવેન્ટ મીન્સ અટકાવવું રોકવું

એટલે હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ મેડમને છે ગ્રાહકના કહે છે કે મેડમ તમે એમને બંધ કર્યા અથવા તમે એમને બંધ કરી શકો કોને તો કે ગ્રઝ ડોટ એક્સ અને જજમેન્ટ ડોટ કોમ એ પ્રોગ્રામને તમે બંધ કરી શકો એટલે ઇનડાયરેક્ટલી ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે કે જ્યારે આપણે પ્રેમને ઇન્સ્ટોલ કરીએ ત્યારે અન્ય વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ હોય વેરભાવ હોય ઈર્ષા હોય અણગમો હોય એને આપણે દૂર કરવો જોઈએ તો દૂર કરવો પડે એટલે જ્યારે આપણે પ્રાઇમને ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે શું આને આપણે બંધ કરી શકશું કસ્ટમર સાઇડ ગ્રાહક કહે છે ગ્રાહક શું કહે છે હું જાણતો નથી કે કઈ રીતે એને બંધ કરવા કોને તો કે ગ્રઝ ડોટ એક અને રિઝન્ટ એટલે કે ગ્રાહક એવું કહે છે બંધ કરવા એ મને ખબર નથી કેન યુ ટેલ મી હાવ તમે મને કહેશો કે કઈ રીતે એને બંધ કરવા કઈ રીતે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ સાઈડ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે માય પ્લેઝર એટલે કે મને ગમશે એટલે કે મને તમને જણાવતા ગમશે કે ભાઈ કઈ રીતે એ પ્રોગ્રામને બંધ કરવા ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ તમારા સ્ટાર્ટ મેનુમાં તમે જાઓ એન્ડ ઇનવોક ફર્ગ્યુનેસ ડોટ એક્સ અને જે ફર્ગ્યુનેટ ડોટ એક્સ છે એને તમે વિનંતી કરો ટૂંકમાં એ શરૂ કરો અથવા તો ફર્ગ્યુનેટ ડોટ એક્સ છે એને જાગૃત કરવો જો ઇનવોક મીન્સ જાગૃત કરવું વિનંતી કરવી આઝીઝી કરવી અને એક મિનિંગ થાય બરાબર એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહી શકે શું કહે છે કે મને તમને કહેતા આનંદ થાય છે અને પહેલા પહેલાં હું કીધું ગો ટુ યોર સ્ટાર્ટ મેનો તમારે સ્ટાર્ટ મેનો છે ત્યાં જાઓ એન એને ઇનવોક ફર્ગ્યુનેટ ફર્ગ્યુનેસ ડોટ અને ફર્ગીવનેટ ડોટ એક્સ છે એને તમે સક્રિય કરો જાગૃત કરો વિનંતી કરો એટલે ઇનડાયરેક્ટલી કહેવાનો મિનિંગ એવો છે કે ભાઈ જે અણગમો છે ઈર્ષા છે વેરભાવ છે દ્વેષ છે એનું જે સ્ટાર્ટ મેનુમાં જવાનું છે એટલે કે એ શા કારણે આપણા મનમાં એના પ્રત્યે આવો વેરભાવ છે દ્વેષ છે ઈર્ષ્યા છે એ આપણે જોવાનું છે અને પછી શું કરવાનું છે ઇનવોક ફર્ગ્યુનેટ ડોટ એક્સ પછી આ બધી બાબતને આપણે ભૂલવાનો પ્રયત્ન કરવાનો છે ભૂલવાની ટ્રાય કરવાની સ્ટાર્ટ મેનુમાં જવાનું છે મીન્સ આપણે કયા કારણે એના પ્રત્યે દ્વેષભાવ છે વેરભાવ છે ઈર્ષા છે એ જોવાનું છે અને પછી શું કરવાનું છે ફર્ગ્યુનેસ ડોટ એક્સ એટલે કે આપણે એને પાડન માફ કરવાનું છે તો અહીંયા એને આપણે માફ કરશું ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી કે ભાઈ જેટલું જરૂરી હોય એટલી વખત આ તમે કરો શું તો કે એને ભૂલવાની ટ્રાય કરો પ્રયત્ન કરો સોરી માફ કરવાની ટ્રાય કરો પ્રયત્ન કરો અંટિલ ગ્રઝ ડોટ એક્સ એન કે ભાઈ ગ્રઝ ડોટ એક્સ અને રિઝેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ કે જ્યાં સુધી ગ્રઝ ડોટ એક્સ અને રિઝેન્ટમેન્ટ ડોટ એક્સ ડોટ કોમ સંપૂર્ણપણે નાબૂદ ન થઈ જાય ભૂસાઈ ન જાય ત્યાં સુધી આપણે એમને માફ કરવાના પ્રયત્ન ચાલુ રાખીશું કસ્ટમર સાઈડ ગ્રાહક કહેશે ઓકે ઓકે આઈ એમ ડન એટલે કે મેં આ કર્યું ટૂંકમાં રિઝેન્ટમેન્ટ ડોટ કોમ અને ગ્રસ ડોટ એક્સ તમે સંપૂર્ણપણે ભૂસી નાખ્યું દૂર કરી નાખ્યું બરાબર લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી અને ગ્રાહક શું કહેશે કે મેં આ કર્યું અને પ્રેમ છે એ આપોઆપ જ તે એની મેરે આપોઆપ જ તે ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે ઇઝ ધેટ નોર્મલ શું આ નોર્મલ છે બરાબર એટલે એવું પૂછે ભાઈ શું આ નોર્મલ છે ને કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ સોરી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઈડ યસ ઇટ ઇઝ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહી શકે હા તે નોર્મલ છે यू शूड रिसीव अ मैसेज says, तमने एक मैसेज जो कहे से इट विल री इंस्टॉल फॉर द लाइफ ऑफ योर हार्ट तर हृदय जीवन में फरीस्टॉल थे रूस है यो तमने एक मैसेज yes, मैं डू यू सी धेट मैसेज कि शू तेसेज जो तेखा से कस्टमर साइड यस आई डू ग्राहक कहे कि हाँ मैं जो ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ શું તે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયું એટલે કે પ્રેમ સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયો છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સહીટ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યસ હા બટ રિમેમ્બર કે ભાઈ હા તમારામાં સંપૂર્ણપણે લવ ઇન્સ્ટોલ તો થઈ ગયો પણ બટ રિમેમ્બર પણ તમારે યાદ રાખવાનું રહેશે ધેટ કે યુ હેવ ઓનલી ધ બેઝ કે તમારી પાસે માત્ર એ પાયાના છે યુ નીડ ટુ બિગન કનેક્ટિંગ ટુ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ગેટ અપગ્રેડ અપગ્રેડ મીન સુધારવું વધુ સારું બનાવવું એટલે એમ કીધું કે ભાઈ તમારામાં લવ ઇન્સ્ટોલ તો થઈ ગયો છે પણ તમારે યાદ રાખવાનું એ છે કે તમારી પાસે એ માત્ર પાયાના પ્રોગ્રામ છે તમારે એને સુધારવા માટે બીજા હૃદય સાથે જોડવાનું શરૂ કરવું પડશે તો શરૂ કરવાની જરૂરિયાત રહેશે તો અહીંયા એવું કહ્યું કે પ્રેમ છે જ્યારે આપણે અન્ય પ્રત્યેનો દ્વેષભાવ વેરભાવ ને ભૂલી જઈ માફ કરી ત્યારે આપણામાં લવ ઇન્સ્ટોલ થાય છે અને લવ ઇન્સ્ટોલ તો થઈ જાય પણ એ માત્ર પાયાનો પ્રોગ્રામ છે વધુ ને વધુ સ્નેહને વિકસાવવા માટે આપણે આપણા હૃદયને અથવા તો આપણા હૃદયને આપણે અન્ય સાથે જોડાવાનું જોડાવવું પડશે એટલે યુ નીડ ટુ બિગન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ તમારા અન્ય હૃદય સાથે પણ તમારા હૃદયને અથવા તમારા પ્રેમને જોઈન્ટ કરવો પડશે એને સુધારવા માટે કસ્ટમર સાઈડ ઓપ્સ ઓપ્સ મીન્સ કોઈ જ્યારે શું કહેવાય કમ્પ્યુટરમાં જ્યારે કોઈ પ્રોગ્રામ ચાલુ હોય ને અચાનક અટકી જાય ત્યારે ઓપ્સ એવું આપણે કહીએ છીએ કે અરે આઈ હેવ એન અરેર મેસેજ ઓલરેડી કે ઓલરેડી મારામાં એરેર એટલે કે ભૂલવાળો મેસેજ આવેલો છે વોટ શૂડ આઈ ડૂ કે મારે શું કરવું જોઈએ હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સઈડ વોટ ડઝ ધ પ્રોગ્રામ સોરી વોટ ડઝ ધ મેસેજ સે લે ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે કે તમારે જે ભૂલવાળો મેસેજ આવો વોટ ડઝ ધ મેસેજ સે તો એ મેસેજ તમને શું કહે છે કસ્ટમર સાઇડ ગ્રાહક કહે છે ઇટ સેઝ એ કહે છે એરર નોટ રન ઓન કમ્પોનન્ટ્સ એટલે કે જે એરર એટલે કે ભૂલવાળો છે ચારસો ને બાર નંબરનો પ્રોગ્રામ છે એ તમારા ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ એટલે કે અંદરના જે પાસાઓ છે ભાગ છે એમાં ચાલવા ચાલી શકશે નહીં અથવા ચાલતો ज देट मीन एन मीनिंग शू थ बराबर प्रोग्राम चाल सौ बार नंबर प्रोग्राम से आंतरिक घटक पर चाल से नही वोट डज देट मीन एट कस्टमर सर्विस रिप्रेजेंटेटिव से। ग्राहक सेवा प्रतिनिधि कहे से डोट वरी मैम कि मैडम चिंता करता नहींट्स अ कोमन प्रॉब्लम एक साम्य समस्या से बराबर मंभीर समस्या से नही

સ્થાપિત થયો છે અથવા તો ફિટ થયો છે એના માટે બેસી ગયો છે ઇટ મીન્સ ધેટ ધ દેટ પ્રોગ્રામ ઇઝ અપ ટુ રન ઓન એક્સટરનલ હાર્ટ બાહ્ય હૃદયમાં સ્થાપિત થયેલો છે બટ હેઝ નોટ એટ બીન રન ઓન યોર હાર્ટ પણ એ હજી તમારા હૃદયમાં ચાલશે નહીં જો આનો મિનિંગ સ્પષ્ટ છે કે પ્રેમસિંહ ઇન્સ્ટોલ થયો હશે પણ માત્ર એ બાહ્ય રીતે દર્શાવશે જે આંતરિક રીતે પ્રેમથી સ્થાપિત થયો નથી એટલે સંપૂર્ણપણે જે આપણે કહીએ ને લાગણીશીલ ભાવનાશીલ ભાવનાઓ આપણામાં આવી જાય એ આવી નથી માત્ર બાહ્ય દેખાવા માટે જે લવ ઇન્સ્ટોલ થયો હોય એવું લાગી રહ્યું છે તો એવું છે ઇટ ઇઝ વન ઓફ ધસ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ જેટલી પણ જટિલ પ્રોગ્રામની બાબતો છે એમાંની આ એક છે બટ પણ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર પણ નોન ટેકનિકલ બાબતમાં જોઈએ તો એનો મિનિંગ એવો થાય યુ હેવ ટુ લવ યોર ઓન મશીન તમારે તમારા પોતાના મશીનને જ તે પ્રેમ કરવો પડશે બિફોર ઇટ કેન લવ અધર અન્યને લવ કરે એ પહેલાં ટૂંકમાં આપણા હાર્ટને આપણે બીજા સાથે કનેક્ટ કરીએ જોઈન્ટ કરીએ એ પહેલા આપણે સંપૂર્ણપણે પ્રેમને આપણામાં સ્થાપિત કરવો પડશે સ્નેહમાં આપણે ઓતપ્રોત થઈ જવું પડશે જ્યારે આપણો સ્વભાવ પ્રેમાળ થઈ જાય સારો થઈ જાય પછી આપણે બીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા સારી રીતે કરી શકશું એટલે અહીંયા એવું કીધું કે ભાઈ તમે અન્ય વ્યક્તિ સાથે તમારા લવને જોઈન્ટ કરો કનેક્ટ કરો એ પહેલા તમારે તમારી જાતને સાહવી પડશે કસ્ટમર સેટ સો વોટ શુડ આઈ ડૂ એટલે ગ્રાહક શું કહે છે તો મારે શું કરવું જોઈએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેટ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ કે તમે એ ડિરેક્ટરી ડાયરી બરાબર અથવા તો જે આખી કોઈ યાદી હોય એની આખી પ્રશ્નાવલી હોય એના ડિરેક્ટરી આપણે કહી શકશું બરાબર નામાવલી કહી શકીએ માહિતી સોરી નામાવલી કહી શકાય પછી પ્રશ્ન પુસ્તિકા કહી શકાય ટૂંકમાં આપણા સંદર્ભમાં કહીએ તો ડાયરી એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ સેલ્ફ એક્સેપ્ટન્સ સેલ્ફ એટલે પોતે એક્સેપ્ટ મીન્સ સ્વીકારવું એટલે સ્વ સ્વીકૃતિની જે ડાયરી છે એ તમે જોઈ શકો છો શોધી શકો છો યસ આઈ હેવ ઇટ કે હા તે મેં શોધી તો સેલ્ફ એક્સેપ્ટન્સ મીન્સ સ્વ સ્વીકૃતિ આપણે જેવા છીએ તે આપણામાં જે સારા ગુણ છે એ સારા ગુણ નરસા ગુણ છે એ ગુણ એ દરેક બાબતોને આપણે સ્વીકારવી પડશે બરાબર પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે ત્યારે આપણે ઇટ મીન્સ જ્યારે આપણે આપણી જાતને સારી રીતે સમજશું ત્યારબાદ જ તે બીજાને સમજી શકશું એટલે સ્વસ્વીકૃતિ છે એ સૌથી મહત્વની બાબત છે પાઠમાં પણ અને રિયલ લાઈફમાં પણ મોસ્ટ ઓફ એવું બનતું હોય છે એવું બનતું હોય છે કે વ્યક્તિ એ પોતાની જાતને ક્યારેય સ્વીકારતી નથી હોતી કે હું આવો છું કે આવી અને વાસ્તવમાં જ્યારે નાઇટના સૂતા પહેલા આપણે બે મિનિટ આંખો બંધ કરીને વિચારવું જોઈએ કે હું વાસ્તવમાં કેવો છું મારામાં કેટલા સારા ગુણ છે કેટલા નરસા ગુણ છે એટલે ઇન શોર્ટ સેલ્ફ એક્સેપ્ટન્સ છે એ આપણે શોધવું પડશે અથવા સ્વ સ્વીકૃતિ સ્વીકારવી પડશે કસ્ટમર છે યસ આઈ હેવ ઇટ है ग्राहक शू कही सके हाई मार में से कस्टमर सर्विस रिप्रेजेंटेटिव सहित एक्सलेंट उत्तम श्रेष्ठ यू आर गेटिंग गुड एट थीस तब अत्य सारू एवं मेरी भी रहा प्राप्त कर रहा है कस्टमर सहित थैंक यू आभार कस्टमर सर्विस रिप्रेजेंटेटिव सहित यू आर वेलकम तरु स्वागत है आग शू क्लिक ऑन द फॉलोइंग फाइल्स લેકે નીચેની ફાઈલ છે આપેલી ફાઈલ એના પર તમે ક્લિક કરો કમ્પ્યુટર માં આપડા હે સિંગલ ક્લિક ડબલ ક્લિક એન્ડ કોપી ધેમ ઓન ધ માય હાર્ટ ડિરેક્ટરી અને મારી હાર્ટ માય હાર્ટ ડિરેક્ટરી છે ડાયરી છે અથવા જે ફોલ્ડર છે માય હાર્ટ નામ નું એમાં તમારે ઇન્સ્ટોલ કરવાનું છે કોપી કરવાની છે કયા કયા પ્રોગ્રામ્સ કોપી કરવા છે ફર્ગીવનેસ ફર્ગી સોરી ફરગી સેલ્ફ ડોટ ડોટ તો ભાઈ ફરગી બરાબર કે માફ કરવું એની એક ગિરેપટી તમારે કોપી કરવાની છે સેલ્ફ ઇસ્ટીમ કે ભાઈ સેલ્ફ ઇસ્ટીમ છે એટલે કે પોતાની જાત વિશેનું છે એ પણ સોરી પોતાની જાત વિશે જે માન સન્માન છે ઉચ્ચ માન સન્માન સોમાન ગર્વ એને પણ ઇન્સ્ટોલ કરવાનું છે ડોટ ટી એક્સ ટી રિયલાઇઝ વર્થ ડોટ ટીએક ટી એક્સ ટી એટલે કે જે પોતાનું મૂલ્ય જે છે એને પણ સમજવું પડશે એન્ડ ગુડ નાઇટ ડોટ ડોગ અને જે ભાવ છે સારાપણું છે એને પણ આપણે કોપી કરવી પડશે એટલે કસ્ટ ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે કે ભાઈ તમે આ બધી ફાઇલ ઉપર ક્લિક કરો અને માય હાર્ટ નામની જે ડાયરી જે છે જે ફોલ્ડર છે એમાં તમે કોપી મારો કયા કયા ફોલ્ડ કયા કયા પ્રોગ્રામ છે તો ફરગીવ સેલ્ફ ડોટ ડોક સેલ્ફ ઇસ્ટીમ ડોટ ટી એક્સ ટી realize worth dot txt and goodness dot talk આ બધા પ્રોગ્રામ્સ એને માય heart નામના ફોલ્ડરમાં આપણે કોપી કરવાનું છે એટલે ઇનડાયરેક્ટલી આપણે શું કહે છે કે ભાઈ આપણો જે હૃદય જે છે બરાબર મનુષ્યનું એમાં આપણે કયા કયા ગુણો અપનાવવાના છે કે forgive self dot dog પોતાની જાતને માફ કરવું બરાબર ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય આપણે તો એને સ્વીકારી અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય એવું જોવું પછી કેવું છે કે સેલ્ફ ઇસ્ટીમ ડોટ ટીએક્સટી ઉત્સમાન ગર્વ કરવું કે સારી બાબતો હોય તો અને વધુને વધુ આગળ આપણે એ ક્ષેત્રમાં જઈએ અથવા તો એવા ગુણો અપનાવીએ એ માટે આપણે આપણી જાતને હંમેશા પ્રેરણા આપવી રિયલાઇઝ વર્થ પોતાનું મૂલ્ય સમજવું એન્ડ ગુડનેસ દયાભાવ આ બધા ગુણો છે આપણે હાર્ટમાં આપણે અપનાવવા પડશે કોપી કરવા પડશે જો હોય તો બરાબર છે નહીતર એ બધા ગુણોને આપણે સ્વીકારવા પડશે એટલે અહીંયા આપણે ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે આ બધી ફાઇલ પ્રોગ્રામ છે એને માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં તમે કોપી કરો ક્લિક કરીને ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોમ્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ્સ જો ધ સિસ્ટમ વિલ ઓવર રાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ કોઈ જટિલ ફાઇલો હોય બરાબર એના ઉપર નિયંત્રણ મેળવશે એન્ડ બિગન પેચિંગ પેચ મીન્સ અહીંયા આમ તો પેચ એટલે થીગડું મારવું એવું થાય પણ અહીંયા આપણે સારું કરવું સુધારવું એન્ડ બિગન બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ કે ભાઈ કંઈક ફોલ્ટવાળા હોય ભૂલ રહિત પ્રોગ્રામ્સ હોય એને પણ સુધારશે એટલે જ્યારે આ ગુણ આપણે અપનાવશું એટલે ઓટોમેટિક જ તે આપણા જે જટિલ ફાઇલો છે એના આપણે આપણે નિયંત્રણ મેળવશું પછી બીજા જે ફોલ્ટ વાળા પ્રોગ્રામ્સ હોય એ પણ સારા થઈ જાય છે ઇટ મીન્સ આપણા સંબંધો થી અન્ય સાથે સુધરવા લાગશે ઓલસો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સ ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ કે તમારી બધી જ તે ડાયરીઓમાંથી જે સેલ્ફ ક્રિટિક ડોટ એક્સ છે એને પણ તમારે ડિલીટ કરવું પડશે ઘણી વખત ઘણા વ્યક્તિ છે એ આમ ફ્રાક શું કહેવાય પોતાની જાતની નીચા ગણતા હોય છે જેમાં આત્મવિશ્વાસ ઓછો હોય છે સેલ્ફ ક્રિટિક પોતાની જાતની રીતે ટીકા કરવી બરાબર એટલે આ જે પોતાની જાતને છે એ ક્યારે ટીકા કરવી નહીં પણ સારા ગુણો અપનાવી અને હંમેશા કે ગર્વ મહેસૂસ કરવો ગર્વ અનુભવવું એવું કરવાનું છે ટૂંકમાં સેલ્ફ ક્રિટિક પોતાની જે ટીકા કરીએ છે એ ગુણને આપણે દૂર કરવો પડશે એન્ડ ધેન એમટી યુઆર રિસાયકલ બિન આફ્ટર વર્ક ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક પછી શું કીધું એમટી એમટી મીન્સ ખાલી કરી આપું હે ખાલી કરવું યુઆર રીસાયકલ બીન કમ્પ્યુટરમાં તમને ખ્યાલ હશે કે કોઈ ફાઇલને આપણે ડિલીટ કરીએ અને ત્યારબાદ જે રિસાયકલ બીન હોય એમાં ઓલરેડી ફાઇલ હજુ પણ હોય છે તમારે જે એ ફાઇલને ફરી જોતી હોય તો ત્યાંથી તમે મેળવી શકો છો પણ જો રિસાયકલ બિનમાંથી આપણે પહેલા કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરીશું પછી રિસાયકલ બિનમાંથી ડિલીટ કરીશું પછી એ ફાઇલ પરત મેળવી શકશું નહીં એટલે અહીંયા શું કહે છે કે એને તમે ખાલી કરો બરાબર તો એમાં સેલ્ફ ક્રિટિક્સ છે ડોટ એક્સ એને તમે ડિલીટ કરો અને પછી શું કરવાનું કીધું ધેન એમ ટુ યોર રિસાયકલ બિન અને પછી તમારો જે રિસાયકલ બિન છે એને પણ તમે હાઉ ખાલી કરી નાખો બંનેમાંથી કાઢી નાખો આફ્ટર વેટ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક અને પછી ખાતરી કરો કે એ સંપૂર્ણપણે જતી રહી છે અને ફરી ક્યારેય પાછી આવશે નહીં ટૂંકમાં આપણા કમ્પ્યુટરમાંથી અને જે રિસાયકલ બિન છે બંનેમાંથી આપણે એને દૂર કરવાની છે જેથી કરીને ફરી વખત એ આવી શકે નહીં કસ્ટમર સાઈડ ગોટ ઇટ સમજાનો હે હા માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ

અને જે સંતોષ જે છે તે આર ઓલ ઓવર આ બધા પ્રોગ્રામ છે મારા હૃદયમાં પોતાની રીતે કોપી થઈ રહ્યા છે આપોઆપ આવી રહ્યા છે એટલે એક વખત જ્યારે આપણે સારા ગુણોને અપનાવીશું પછી આ બધા ગુણો છે આપોઆપ આપણામાં આવશે કયા કયા સ્માઈલ બરાબર આપણા મુખ ઉપર હાસ્ય આવશે વામ્પ પ્રેમ હૂંફ મળશે આપણને પીસ શાંતિ મળશે કન્ટેન્ટમેન્ટ સંતોષ પણ આપણને મળશે એટલે જ્યારે ખરેખર આપણે સારા ગુણોને અપનાવશું એટલે આ બધા ગુણો એટલે કે સ્માઈલ છે આપણા મોનિટર ઉપર ચાલુ થઈ જાય છે વામ્ફ ડોટ એક્સ એટલે કે હુંફ પ્રેમ પીસ એટલે કે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ ડોટ કોમ આ બધા ગુણોથી પોતાની રીતે આપણા હૃદયમાં આવી જાય છે કોપી થઈ જાય છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સહીટ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ હવે કે પ્રેમથી તમારામાં ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલવા લાગ્યો છે યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર તમે અહીંથી જ તેનું સંચાલન કરી શકો છો વન મોર થિંગ બિફોર આઈ ગો કે ભાઈ હું જાઉં એ પહેલાં બધું એક બાબત તમને કહું છું એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે હજી કંઈક એડવાઇસ આપે છે કસ્ટમર સહિત હા એટલે કે હા કહો શું

દરેક વ્યક્તિ જેને તમે મળો છો તેને તે અને એના વિવિધ એકમો તમે આપો અથવા આપવાની ખાતરી કરો ટર્ન સેર ઇટ વિથ અધર પીપલ તે લોકો પણ એ બીજાને આપશે એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ બેક ટુ યુ અને કેટલાક સુઘડ એકમો છે એ તમને એ પરત પણ આપશે બરાબર ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહેશે પ્રેમ છે એ મુક્તમાં હશે અને તમે એવી ખાતરી કરો કે તમે બીજાને તે પ્રેમ અને એના જે વિવિધ એકમો છે એ બીજાને આપો કોને બીજાને તો કે જેને જેને તમે મળો છો એ દરેક વ્યક્તિને અને એ લોકો પણ અન્ય વ્યક્તિને આપે તેમજ તે તેમજ તે તમને પણ કેટલીક સારા સારી ફાઇલો છે પરત આપે એવી તમે ખાતરી કરો કસ્ટમર સાઈડ આઈ વીલ કે હું તેમ કરીશ થેન્ક યુ ફોર યોર હેલ્પ તમારા હેલ્પ તમારી હેલ્પ માટે આભાર તો અહીંયા જે ફર્સ્ટ યુનિટ છે કેન યુ ઇન્સ્ટોલ લવ ભાઈ તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો એ આપણો ઓવર થાય છે ટૂંકમાં આ આખા યુનિટમાં ગ્રાહક સેવા પ્રતિનિધિ અને જે ગ્રાહક વચ્ચેનો સંવાદ છે ભલે એ બંને કોમ્પ્યુટરિક ભાષામાં વાત કરે છે સંવાદ કરે છે કે ભાઈ કમ્પ્યુટરમાં પ્રેમને કઈ રીતે ઇન્સ્ટોલ કરવો પણ ઈન ડાયરેક્ટલી આપણને આપણા જીવનમાં આપણા લાઈફમાં આપણા હૃદયમાં કઈ રીતે પ્રેમ સ્થાપિત કરવો એની વાત કહી છે ઓકે થેન્ક યુ